ઉર્વશી અને આજે મારી સાથે સ્ટુડિયોમાં એક એવી વ્યક્તિ છે કે જે બહુ ટાઈમ પહેલા જ્યારે લાઈવ જેમિંગ શરૂ કર્યું ને આપણે 2 વર્ષ પહેલા, ત્યારે 6 કે 7 એપિસોડમાં આવેલા, ત્યારે ન તો લવની ભવાઈ આવ્યું હતું, ન તો ચાંદને કહ્યું આવ્યું હતું, એટલે જીગરદાન ગઢવીનું નામ એ વખતે મોગલના એક વિડીયો માટેને ગીત માટે ઓળખાતું. પછી તો જલસો જાણે એમને ફળ્યું કે અમને એ ફળ્યા, એમના એટલા સરસ મજાના ગીતો ચાલ્યા અને એટલા ચાલ્યા કે અત્યારના લેટેસ્ટ હાર્ટ થ્રોબ છે મારી સાથે જે સ્ટુડિયોમાં જીગરદાન ગઢવી. હાય જીગર. હાય હાય, વોટ્સ અપ? આઈ એમ ગુડ, હાઉ આર યુ? 2 વર્ષ પછી પાછા આવ્યા છો, કેવું લાગે છે? હા, ડેફિનેટલી. અહીંયા મેં એની જિંગલ ગાયેલી છે. યા. અને એનો વિડીયો પણ બનાવ્યો સરસ મજાનો. એટલે જલસો જ્યાંથી સ્ટાર્ટ થઈ છે ત્યારથી હું એની સાથે જોડાયેલો છું. સો આઈ એમ વેરી, યુ નો, આઈ ફીલ પ્લેઝર કે અહીંયા જ્યારે પણ આવું ત્યારે હોમલી ફીલ થાય છે. એવું નથી થતું કે હું અહીં મહેમાન થઈને આવતો હોઉં છું. થેન્ક યુ સો મચ ફોર ઓલવેઝ ઇન્વાઇટિંગ મી અને આટલા ચીયરફુલ વેલકમ તમે કરતા હો બધા એક સાથે. હવે એક સ્વભાવ આમ તમારો છે કે તમે બહુ શાંત છો, મેં તમને પર્સનલી જ્યારે જ્યારે જોયા છે, પણ સ્ટેજ પર તમે બહુ અલગ પર્સનાલિટી છો, તો આ સ્વિચ ઓવર કઈ રીતે થાય છે? સ્વિચ ઓવર એટલે આઈ ડોન્ટ નો, મ્યુઝિક કરતી વખતે એક ટ્રાન્સમાં તમે આવી જાવ અને તમારા ઉપર કંટ્રોલ જ ન હોય પોતાની જાત પર. એટલે આઈ ગેસ મ્યુઝિક ઇઝ ધ કી કે બધું થા જે ભી થાતું હશે. ઓકે, જે પણ કી થાય છે મ્યુઝિક ઇઝ ધ રીઝન. અને તમે જ્યારે અહીંયા આવે 2 વર્ષ પહેલા ત્યારે મોગલ આવ્યું હતું, થોડો ટાઈમ થયો હતો, લવની ભવાઈ રિલીઝ થવાનું હતું, અને એ પછી જ્યારે 2 વર્ષે આવે છો ત્યારે એક જુદી જ વ્યક્તિ થઈને આવે છો, તો આ 2 વર્ષમાં શું શું બદલાયું જ્યારથી વાલમ આવો ને આટલું હિટ થયું? જુદી વ્યક્તિ એટલે આમ હજી એવો જ છું, હજી એટલો લબાડ મૂડી અને જે કરવું એવું કરતો હોઉં છું. કે એટલો ખાસ ચેન્જ નથી, જસ્ટ લોકોનો પ્રેમ મને વધારે મળવાનું ચાલુ હતું. જેટલા લોકોએ મને નહોતો સાંભળ્યો લોકોએ સાંભળ્યો અને એટલા જ દિલથી મને લોકોએ સ્વીકાર્યો જેટલા લોકો મને પહેલાં સ્વીકારતા હતા. સંખ્યા વધી છે, લોકોના આશીર્વાદ મળ્યા છે, લોકોનો પ્રેમ મળ્યો છે, લોકોના હૃદયમાં જગ્યા મળી છે. સો આ બધા બ્લેસિંગ્સ માટે હું ખૂબ ખૂબ આભાર જનતાનો માનું છું કે જેમણે આ બધું મને પ્રેમ આપ્યો છે. ગ્રેટ. અને કોઈ પણ, તમે તો મોગલના ગીતોથી શરૂઆત કરી, ચાલની સાહિત્ય સાથે પણ તમે થોડા ઘણા જોડાયેલા છો અને એ પછી આ ફિલ્મ સંગીત, તો વધારે નજીક કોણ છે, દિલની સૌથી નજીકનું કોણ? સાચું કહું તો મ્યુઝિક જ મારા સૌથી નજીકમાં કોરમાં છે. કોઈ પણ પ્રકારનું મ્યુઝિક હોય, ફોક મ્યુઝિક હંમેશા એનું એક અલગ સ્થાન રહેશે મારામાં, કેમ કે એ ગળથૂથીમાં જ એ વારસાગત મળેલું છે. એના માટે કોઈ એફર્ટ્સ મારે કરવા જ નથી પડ્યા ક્યારે. તો પણ મને ઓવરઓલ બધું જ મ્યુઝિક ગમે છે, બધા જ મ્યુઝિક મારા દિલની નજીક છે અને હું દરેક પ્રકારના મ્યુઝિક કરતો રહીશ ફ્યુચરમાં પણ. ગ્રેટ. અને આજના લાઈવ જેમિંગમાં શું ખાસ છે? તમે હમણાં જ ઓફ ધ રેકોર્ડ વાત કરતા હતા કે કંઈક આપણે નવું અરેન્જ કરીએ ને એવું બધું કંઈક કરીએ, તો આજના જેમિંગમાં શું છે સ્પેશિયલ? એ આજે આજે હું મારા બેન્ડ સાથે આવ્યો છું. બધા બેન્ડમેટ્સ લકીલી બધા હતા અવેલેબલ અને જોડાઈ શકે છે મારી સાથે. સો થેન્ક્સ ટુ ધેમ, એ લોકો આવ્યા મને મારા કહેવા પ્રમાણે અહીંયા. અને સરપ્રાઈઝ એ છે કે અમે લોકો લાઈવમાં આજે એક સોંગ ઓડિયન્સને બતાવવાના છે કે અરેન્જ કેવી રીતે થાય કોઈ સોંગ. એટલે જે લાઈવ પરફોર્મન્સ થતું હોય છે એમાં શું શું મહેનત લાગતી હોય છે એ પણ આજે જોવા મળશે ઓડિયન્સને. ગ્રેટ. સો બસ હવે અમારી પાસે બહુ સમય નથી, થોડી વારમાં લાઈવ થઈશું અને તમે ભૂલ્યા વગર જોડાઈ જજો અમારી સાથે જલસોના ફેસબુક પેજ પર. અત્યારે તો હું ઉર્વશી કહું છું, બાય બાય. જલસો જલસો.